હવે આપણે બીજો પ્રશ્ન બહુપદીના અવયવ પાડવાના છે તો બહુપદીનું ના આપણે જોઈએ કેવું છે p ઓફ x બરાબર x નો વર્ગ પ્લસ 2x માઇનસ 15 બરાબર 0 દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદીના અવયવ પાડવા કઈ રીતે આપણે જોઈએ જો પહેલો સહગુણક અને છેલ્લો સહગુણક એનો ગુણાકાર કરવાનો 1 ગુણ્યા 15 કેટલો જવાબ આવ્યો 15 હવે 15 ના એવા અવયવ પાડો કે મધ્યમ પદ 2 થાય 15 ના એવા બે અવયવ ગોતો કે જેનું મધ્યમ પદ કેવું થાય 2 તો ધ્યાન દેજો 15 ના બે અવયવ આ છે 5 3 15 5 3 15 અને 5 માંથી 3 જાય તો 2 જો 5 3 15 અને 5 માંથી 3 જાય તો 2 પણ અવયવ આપણે જો દ્વિઘાત બહુપદીના અવયવ આવી રીતે પડે પહેલું પદ x નો વર્ગ પ્લસ 2x માઇનસ માઇનસ 15 બરાબર 0 હવે 15 ના અવયવ આપણે ક્યાં પાડ્યા જોઈ લઈએ જો પ્રથમ પદ x નો વર્ગ ક્યાં અવયવ આવ્યો છે 5 3 15 પણ નિશાની પેલી પ્લસ લઈ આવવાની છે તો મોટા પદ મોટું પદ 5 એને પ્લસ રાખું અને 3 એને માઇનસ રાખું તો જો પ્લસ 5x માઇનસ 3x માઇનસ 15 જો થઈ જાય છે હા 5 માંથી 3 જાય તો 2 પછી આપણે જે અવયવ પાડતા બે બેની જોડી બનાવવાની આ બેની જોડી અને આ બેની જોડી આમાંથી કોમન નીકળે જો x નો વર્ગ અને x x કોમન નીકળે અહીંયા વધે x પ્લસ 5 અહીંયા 3 અને આને લખાય 5 તેરી 15 જો માઇનસ 3 કોમન નીકળે તો અહીં વધે x પ્લસ 5 x વત્તા 5 x વત્તા 5 આખામાંથી કોમન કાઢી લઉં x વત્તા 5 અને અહીંયા વધશે x માઇનસ 3 બરાબર 0 બેનો ગુણાકાર 0 એનો મતલબ બેનો ગુણાકાર 0 નો મતલબ બેમાંથી કોઈ પણ એક 0 હવે અચળ છે ક્યું 0 છે આપણને ખબર નથી તો x પ્લસ 5 પણ 0 હોઈ શકે અથવા તો x માઇનસ 3 પણ 0 હોઈ શકે જો આ પ્લસ 5 બરાબરની આ બાજુ આવે તો x બરાબર માઇનસ 5 પહેલો અવયવ અને x બરાબર 3 બીજો અવયવ આપણે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદીના અવયવ આલ્ફા અને બીટા તરીકે આલ્ફા અને બીટા તરીકે દર્શાવીએ તો પહેલું શૂન્ય આલ્ફા બરાબર માઇનસ 5 અને બીટા બરાબર 3 આ બે શૂન્ય મળ્યા તો ઓપ્શન આપણે માઇનસ 5 અને પ્લસ 3 સિલેક્ટ કરવો પડશે કયો છે માઇનસ 5 અને પ્લસ 3 ઓપ્શન સી